38 ના વચનામૃતમાં પણ કૃપા વાક્ય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જગતમાં જેટલું દેખાય છે એટલે આકૃતિ માત્ર એ નાશવંત છે, કારણ કે માયામાંથી ઉત્પન્ન થઈ છે. અને ભગવાનનો આકાર સદા દિવ્ય છે, સચ્ચિદા આનંદ છે. ભગવાન અક્ષરધામમાં બિરાજે છે, અનંત કોટી મુક્ત એમણે ભગવાનની સેવા કરે છે. ભગવાન અક્ષરધામમાં અનંત મુક્તોની સાથે સદા બિરાજે છે. એવા સર્વોપરી પુરુષોત્તમ ભગવાન એ જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વના નયન ગોચર વર્તે છે અને એ જ તમારા ઈષ્ટદેવ છે. સ્વામિનારાયણ ભગવાને બહુ સ્પષ્ટ વાત કરી છે અને એ જ ભગવાન તમારી સેવાને અંગીકાર કરે છે. એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન એના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન એના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એ બંને સ્વરૂપ એક જ છે. ભગવાન અક્ષરાતીત સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, કારણના પણ કારણ છે, સર્વ અવતારના અવતારી છે. અને તમારે સર્વને એકાંતિક ભાવે કરી ઉપાસના કરવા યોગ્ય છે. આવા જે ભગવાન તેના પૂર્વે થયા જે ઘણાક અવતાર એ પણ નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે. હવે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે 6 વસ્તુ જેનામાં હોય એ જીવતા જીવ કે મરીને સુખી જ ના થાય. આ 6 કુટેવો જેના જીવનમાં હોય ને એ ક્યારેય પણ સુખને ન ફાળે, એ દુખી જ રહે. એક તો દ્રવ્યની સતત તૃષ્ણા એટલે કે મહાતૃષ્ણા. તૃષ્ણા અને મહાતૃષ્ણા બેમાં ફેર હોય છે. જેમ ક્ષયરોગના સ્ટેજ હોય છે ટીબીના, પહેલું સ્ટેજ, બીજું અને ત્રીજું, એ ત્રીજા સ્ટેજ ઉપર ક્ષયરોગ પહોંચી જાય એટલે એને મરવું જ પડે, એમ તૃષ્ણાના સ્ટેજ હોય છે. શરૂઆતની તૃષ્ણા હોય તો સંત સમાગમથી જાય, બીજા સ્ટેજમાં તૃષ્ણા પહોંચી જાય તો પછી ખૂબ સત્સંગ, સંત સમાગમ, સેવા, પછી તૃષ્ણા જાય. પણ તૃષ્ણા જો ત્રીજા સ્ટેજે પહોંચી ગઈ એને કહેવાય મહાતૃષ્ણા. એટલે કે જેને દ્રવ્યની મહાતૃષ્ણા હોય, એક. બીજું, જેને સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના હોય, બે. ત્રીજું, જેને જીભની લોલુપતા, ખાઉં ખાઉં થયા કરતું હોય, આ ખાઉં તે ખાઉં, આવું ખાઉં તેવું ખાઉં સતત, એનો કંઈક તો અંત હોવો જોઈએ ને. કે ભાઈ બહુ ખાધું એમ થવું જોઈએ, કે ભાઈ ખાઈ લીધું, જોઈ લીધું એમ સંતોષ થવો જોઈએ, એ ન થાય. અખંડ જીભની લોલુપતા ચાલુ ને ચાલુ. ચોથું, દેહાભિમાન. પાંચમો, કુસંગીમાં હેત રહી જાય. ભગવાનનું ભજન કરે, સત્સંગમાં રહે, છતાં કુસંગીમાં હેત. કુસંગી કોને કહેવાય? જેનામાં ધર્મ ન હોય, ધર્મ શાસ્ત્રની કોઈ વાત ન હોય, ભગવાન કે ભગવાનના અવતારમાં જેને ક્યાંય શ્રદ્ધા ન હોય એને કુસંગી કહેવાય. એમાં હેત રહી જાય. અને સગામાં ખૂબ હેત હોય. આ 6 વાના જેને હોય એ કોઈ દિવસે જીવતે કે મરીને પણ ક્યારે સુખી થાય નહીં. અને જેને સુખ ઈચ્છવું હોય એને આવા સ્વભાવ હોય તો ટાળવા, અને બરોબરિયાની સોબત ન કરવી. ભગવાનના એક નાના વચનમાં ફેર પડી જાય તો મોટા વચનમાં ફેર પડી ગયો હોય એમ માનતા હોય એવા જે મોટા સાધુ એની સંગાથે પોતાના જીવને જડી દેવો. જડી દેવો એટલે ચોંટાડી દેવો, વેલ્ડિંગ કરી દેવો, અને મન કર્મ વચને એમના વચનમાં વર્તવું. વિષયના સંબંધથી છેટે રહેવું અને
ક્યારે પણ પોતાના નિયમનો ત્યાગ થવા દેવો નહીં. ગમે એવો હોય પરંતુ વિષયના સંબંધમાં રહેવા માંડે તો એનું ઠેકાણું જ ન રહે. આ સિદ્ધાંત વાર્તા છે.